તો હેલો નમસ્કાર મિત્રો ફરીવાર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વ્યાકરણના ખૂબ જ મહત્વના અતિ મહત્વના કરવાના છીએ કારણ કે ગુજરાતી વ્યાકરણની અંદર સૌથી મહત્વનો જે ટોપિક માનવામાં આવે છે સૌથી વધારે દરેક પરીક્ષાની અંદર જેના પ્રશ્નો પૂછવામાં આવે છે ધોરણ નવ થી શરૂ કરીને ધોરણ બાર કોલેજની અંદર અને એથી વિશેષ તમે કોઈ પણ સરકારી નોકરીની અંદર જશો તો વ્યાકરણના પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો તો

એમાંથી તમારે અલંકાર ઓળખવાના છે તો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે તો ખાસમ ખાસ આ અલંકાર છે અને મિત્રો એકસો તમને ગેરંટી આપું છું કે આપણા અલંકારના દરેકે દરેક પાર્ટ તમે જોઈ લેશો તો અલંકાર તમે ભૂલી નહીં શકો તમે ધારશો કે મારે અલંકાર ભૂલી જવા છે ને તો પણ અલંકાર તમે ભૂલી નથી શકવાના સરળતાથી મિત્રો આજે તમને હું અલંકાર શીખવવાનો છું અલંકારનો આ પહેલો પાર્ટ છે પહેલા પાર્ટની અંદર આપણે શબ્દ અલંકાર વિશે અને અલંકાર વિશે અલંકાર ને કઈ રીતે ઓળખવા એની શોર્ટકટ શું છે ને એ બધી માહિતી મિત્રો આજે તો હું તમને આપવાનો છું વિડીયો શરૂ થાય એ પહેલાં વિડીયોને મિત્રો તમારે લાઈક કરી દેવાનો છે અને આવા એજ્યુકેશનલ વિડીયો જોતા રહેવા માટે ગુજરાતી વ્યાકરણને મજબૂત પાળીથી મજબૂત બનાવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે આવું નવા એજ્યુકેશનલ વિડીયો અપલોડ કરતા રહીએ છીએ તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો ક્યારેય પણ લાઈવ લેક્ચર શરૂ થશે અથવા તો કોઈ પણ નવો વિડીયો અપલોડ થશે ને તો એની નોટિફિકેશન મિત્રો તમારા સુધી મળી જશે અને અલંકાર આજે તમે શીખી ગયા છો એ બદલ અભિનંદન જો મિત્રો અલંકાર તમને આવડી જાય તો વિડીયોને લાઈક કરજો અને ન આવડે ને તો વિડીયોને ડિસલાઇક પણ કરી શકો છો હવે આપણે શરૂ કરીએ છીએ અલંકાર અલંકાર એટલે શું ભાષાની અંદર કોઈ પણ કવિ હોય લેખક હોય એ કશું પણ લખતો હોય ને તો એના માટે એ અલંકારનો ઉપયોગ કરે છે માટે 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 શોભામાં વધારો કરવા કરવા સુંદર અલંકારનું કામ શું છે ભાષાની શોભામાં વધારો કરવો ભાષાને વધારે સુંદર કરવી ભાષાને વધારે મધુર બનાવવી તો અલંકારની વ્યાખ્યા પૂછાતી નથી પણ ખબર હોવી જોઈએ ગમે ત્યારે ક્યારેક આડાવડી કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછી લે છે અલંકાર શું કામ કરે છે ભાષાની શોભામાં વધારો કરે છે ભાષાની મધુરતા વધારે છે ભાષા જેટલી હોય છે ને એના કરતાં પણ વધારે એને રૂપાડી બતાવે છે વધારે મધુર બનાવે છે એ વસ્તુ સમજાતી નથી કે આનો શબ્દાર્થ શું થાય છે પણ આપણને સાંભળવું ગમે છે શા માટે ગમે છે તો કે એમાં અલંકારોનો ભરપૂર ઉપયોગ કરેલો છે પેલું છપાકલું કલું તમે બધાએ સાંભળ્યું હશે આપણને સૌને એનો અર્થ શું એમાં નો અદ્ભુત ઉપયોગ થયો છે તો ભાષાને વધારે વાંચવી અને સાંભળવી ગમે એવી મધુર બનાવવા માટે કવિઓ અને લેખકો આ અલંકાર નો ઉપયોગ કરતા હોય છે અલંકાર એટલે આભૂષણ આપણે સૌ મહિલાઓ ખાસ કરીને અલગ અલગ પ્રકાર પ્રકારના આભૂષણો પહેરે છે વીટી પહેરે ચેન પહેરે આપણે પણ પુરુષો પણ અલગ અલગ આભૂષણ પહેરીએ છીએ પટ્ટો પહેરીએ ટાઈ પહેરીએ ઇન્સર્ટ કરીએ શેના માટે વધારે સુંદર દેખાવા માટે એ બધા અલંકારો છે એ આપણા શરીરને આપણા વ્યક્તિત્વને આપણા શરીર વધારે સુંદર કરવા માટે આપણે આભૂષણોનો ઉપયોગ કરીએ તો અલંકાર આપણા શરીરની શોભામાં વધારો કરે ને એમ અલંકાર છે આ વ્યાકરણના અલંકાર છે ને એ ભાષાની શોભામાં વધારો કરે છે ભાષાને વધારે મધુર બનાવે છે ભાષાને વધારે સુંદર બનાવવાનું કામ છે એ અલંકારના મિત્રો મુખ્ય બે પ્રકાર છે પહેલો પ્રકાર એનો છે શબ્દ અલંકાર અને બીજો પ્રકાર છે અર્થાલંકાર અલંકાર એટલે શું થાય ભાષાની શોભામાં વધારો કરે ભાષાની મધુરતા વધારે એને અલંકાર કહેવાય અલંકારના કેટલા પ્રકાર પહેલો પ્રકાર શબ્દા અલંકાર પહેલો પ્રકાર કયો છે શબ્દા અલંકાર જ્યારે માત્રને માત્ર શબ્દોની એવી પસંદગી કરવામાં આવે જ્યારે એવા શબ્દો મૂકવામાં આવે અને ત્યારે ભાષાની શોભામાં જો વધારો થતો હોય ને તો એને શબ્દા અલંકાર કહેવાય અલંકારનો બીજો પ્રકાર

અગણિત અને અસંખ્ય અનેક અનેક કવિઓએ અનેક અનેક લેખકોએ અલંકારના ઘણા બધા પેટા પ્રકારો આપ્યા છે પણ અલંકારના મુખ્ય બે પ્રકાર કયા કયા પહેલો શબ્દાલંકાર બીજો અર્થાલંકાર શબ્દાલંકારની વાત કરીએ પછી આપણે અર્થાલંકારને જોશું શબ્દના માધ્યમથી ભાષાની શોભામાં વધારો થતો હોય તો શબ્દાલંકાર પણ શબ્દના અર્થના માધ્યમથી શબ્દોના અર્થના માધ્યમથી જ્યારે વધારો કરવામાં આવે ત્યારે અર્થાલંકાર બને છે ક્લિયર થઈ ગયું મિત્રો શબ્દાલંકાર અર્થાલંકાર બંને ક્લિયર થઈ ગયું હવે આપણે અર્થાલંકાર પણ જોશું પણ એ પહેલા આપણને શબ્દાલંકાર આવડતા હોવા જરૂરી છે તો આપણે પેલા શબ્દાલંકાર જોઈએ શબ્દ અલંકારના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે પરીક્ષાની અંદર જે મોસ્ટ પૂછાય છે અત્યાર સુધીની પરીક્ષાઓમાં પૂછાય છે ધોરણ એક્ઝામમાં પૂછાવાની મહત્તમ શક્યતા ધરાવે છે એવા અલંકારોનો જ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે બાકી તો હજારો અલંકાર છે ભાઈ બધા અલંકાર સમજવા બેસીએ તો સમયનો સમય બહુ જ જોઈએ સમય પુસ્તકો લખેલા છે માત્ર અલંકાર ઉપર પણ આપણે અહીંયા આ વિડિયોના માધ્યમથી એવા અલંકારોનો અભ્યાસ કરવાનો છે એવા અલંકારને આપણા મગજમાં બેસાડવાના છે કે જે આપણી પરીક્ષામાં પૂછાવાની હંડ્રેડ પરસેન્ટ તૈયારીમાં છે જે આપણને પરીક્ષાનો પરીક્ષાની અંદર જેના પ્રશ્નો નીકળવાના છે ને એ જ અલંકારો આપણે પૂછો આ આપણે અહીંયા સમજવાના છીએ પહેલા આપણે શબ્દ અલંકાર સમજીએ પછી અર્થ અલંકારની પણ આપણે અ અર્થ અલંકારને પણ આપણે સમજીશું શબ્દ અલંકારના ઘણા બધા પ્રકારો છે પહેલો પ્રકાર વર્ણાનું પ્રાસ અલંકાર વર્ણાનું પ્રાસ અલંકારનું બીજું નામ શું છે વરણ સગાઈ વર્ણાનું પ્રાસ અલંકારનું ત્રીજું નામ શું છે અનુપ્રાસ અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર હોય વર્ણ સગાઈ અલંકાર હોય કે અનુપ્રાસ અલંકાર હોય ત્રણેય એક જ છે ખાલી નામ અલગ અલગ છે ટીપેન્દ્રન ટપુ એ બેમાં કાંઈ ફેર છે એટલો જ ફેર વર્ણાનુપ્રાસ અલંકાર અને વર્ણ સગાઈમાં છે ખાલી નામ અલગ અલગ છે અલંકાર એક જ છે ગમે ત્યારે આ ત્રણેય નામ દેવાનું કારણ એ છે કે તમને ક્યારેક એવું ઉદાહરણ પૂછે ને અલંકાર ઓળખવાનું કે અને ઓપ્શનમાં વર્ણાનુપ્રાસ અલંકાર હોય વર્ણ સગાઈ ન હોય તમને તો એવું જ શીખ્યા હોય કે આને વર્ણ સગાઈ કહેવાય તો વર્ણ સગાઈ અને વર્ણાનુપ્રાસ બે એક જ અલંકાર છે તમને એવું એક એક એવી એક પંક્તિ પૂછી છે અને એમાં અલંકાર ઓળખવાનું કે તમે તમને હું અહીંયા શીખવી દઉં કે વર્ણાનુપ્રાસ અલંકાર છે પણ ઓપ્શનમાં અનુપ્રાસ અલંકાર આપેલું હોય તો તમને ખબર જ ન હોય કે અનુપ્રાસ

કે વધારે વાર રિપીટ થતો હોય એકનો એક અક્ષર એકનો એક વર્ણ બે કે બે થી વધારે વાર રિપીટ થતો હોય ત્યારે વર્ણ પ્રાસ અલંકાર બને છે કામિની કોકિલા કિલે કુંજન કરે ક ક ક ક ક એકનો એક અક્ષર આવે છે વારંવાર તો આને શું કહી દઈએ આપણે વર્ણ અલંકાર અથવા તો વર્ણ સગાઈ અલંકાર અથવા તો અનુપ્રાસ અલંકાર સાગરે ભાસતી ભવ્ય ભારતી ભ ભ ભ એકનો એક ભ એકનો એક અક્ષર ત્રણ વાર આવ્યો તો આ શું બની ગયું કયો અલંકાર બને છે વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો વર્ણ સગાઈ અલંકાર કાકાએ કાકીને કાનમાં કહ્યું શું કહ્યું એ નથી કીધું કાકીને કહ્યું પેલું આપણે બહુ જાણીતું ઉદાહરણ છે કે કા કાકાને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ્યું ક ક ક ક ચંદુકી ચાચી ચંદુકી ચાચા કહો ચાંદી કે ચમચે છે ચાંદી ચટણી ચટાઈ આવું કઈક ઉદાહરણ તમને બધાને વધારે આવડતું હોય મને તેટલું બધું ન આવડતું હોય ચંદુકી ચાચા ચંદુકે ચાચા ને ચંદુકી ચાચી કો ચાંદી કે ચમચે છે ચા ની ચટાઈ ચ ચ ચ ચ પેલું ક ક ક ક તો આવી રીતે એકનો એક અક્ષર છે ને એ બે કે બે થી વધારે વાર આવે ત્યારે વર્ણનો પ્રાસ અલંકાર બને છે વર્ણ સઘાય અલંકાર બને છે કેટલી બધી વર્કો આવ્યો તો આ વર્ણનું પ્રશ અલંકાર અથવા તો વર્ણ અલંકાર થઈ ગયો છે ઉદાહરણ આપણે જોઈએ કાળા કર્મનો કાળો મોહન ક કાળ કાળા કર્મનો કાળો મોહન કાળું એનું કામ કાળા કર્મનો કાળો મોહન કાળું એનું કામ આ ક ક ક ક એકનો એક અક્ષર આવે છે તો પછી છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ જનની જોડ સખી નહીં જડે રે લોલ તમે આ કાવ્ય સાંભળ્યું છે ને તો મીઠા મધુ મ મ મ મ તો આ શું કયો અલંકાર બને વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો વર્ણ સગાઈ અલંકાર સાવ સહેલો અલંકાર છે કાંઈ આમાં મુશ્કેલી પડે એવો અલંકાર નથી પેલો અલંકાર છે છેલ્લાથી અઘરા તરફ આપણે જવાના છે પણ અલંકાર અઘરા છે જ ઓ ભાઈ આપણી પાસે અલંકાર શીખાવ હોય એને ગેરંટી આપું કે ધાર છે ને તો એ અલંકાર ભૂલી નહીં શકે એકનો એક અક્ષર એકનો એક વર્ણ બે કે બે થી વધારે વાર આવે ત્યારે આંખું વેચીને વર્ણાનુપ્રાસ અલંકાર મૂકી દેવાનો ભાઈ કોઈ તમારો માર્ક્સ કાપી નહીં શકે સમજાઈ ગયો વર્ણાનુપ્રાસ અલંકાર હવે નેક્સ્ટ અલંકાર ઉપર વહી જઈએ આપણે ચાલો વર્ણાનુ પ્રાસ અલંકાર પછીનો બીજો અલંકાર મિત્રો આજે આપણે જોવાના છીએ શબ્દનું પ્રાસ અલંકાર અથવા યમક અલંકાર અથવા તો એનું બીજું નામ શું છે જળ અલંકાર શબ્દાનું પ્રાસ અલંકાર હોય યમક અલંકાર હોય જળ અલંકાર હોય ત્રણેય અલંકાર મોટા ભાગે એક સમાન માનવામાં આવે છે પણ ત્રણેયમાં થોડો થોડો ફેર છે ફેર છે ખાસ કરીને યમક અને શબ્દાનુપ્રાસ અલંકારમાં થોડો થોડો ફેર છે એની પણ આપણે ચોખવટ કરી દેવું સ્પષ્ટતા કરી દઉં કારણ કે જે ક્લાસ વનના એના પેપરો લેવામાં આવે છે એમાં થોડી થોડી મુશ્કેલીઓ આ અલંકારમાં મેં જોવા મળી છે પણ તમને એ મુશ્કેલી હું નહીં પડવા દઉં હવે પ્રાસ હતો પ્રાસ શબ્દ છે ને અલંકારમાં ખાસ યાદ રાખવાનો પ્રાસ કોને કહેવાય તો કે એક સરખાપણું બોલવામાં સરખાપણું હોય એને શું કહેવાય પ્રાસ જેમ કે અહીંયા જો ગાયક અને લાયક આ બોલવામાં એક સરખું છે જેમ કે આપણે એક શબ્દ જોઈએ તો મહેશ નરેશ રાકેશ આ બધા બોલવામાં એક સરખા લાગતા શબ્દો છે તો ઉચ્ચારણની સમાનતા વાળા શબ્દો છે ને એને પ્રાસવાળા શબ્દો કહેવાય કેવા કહેવાય પ્રાસવાળા શબ્દો તો અહીંયા શબ્દાનો પ્રાસ અલંકાર છે એટલે કે બે એવા શબ્દો આવે એક જ પંક્તિમાં એક જ વાક્યમાં એવા બે શબ્દો આવતા હોય ઉપરા ઉપર કે ગમે તેમ બે શબ્દો એવા આવે જેનો પ્રાસ એક સમાન પ્રાસ વાળા આવે ત્યારે શબ્દ પ્રાસ અલંકાર બને છે દાખલા તરીકે ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો અહીંયા ફ ફ આવે છે તો વર્ણાનુપ્રસ અલંકાર એ બને પણ અલંકારમાં યાદ રાખવાનું પહેલા શીખીએ એને એને મહત્વ ઓછું દેવાનું ગમે ત્યારે જવાબ આપો ને આમ તો તમારે ઓપ્શનમાં જ બધું પૂછવામાં આવે છે 10મા ધોરણમાં કે મોટા ભાગે કોમ્પિટિટિવ एग्जामમાં પણ તમને ઓબ્જેક્ટિવ રૂપમાં પૂછવામાં આવે છે એટલે તમે ઓપ્શન જુઓ ને હજી જેમ જેમ આપણે સોલ્યુશન કરશું ને અલંકારોને આપણે સોલ્વ કરશું ને એટલે બધું સોલ્વ થશે તમારે અલંકારોના ગમે ત્યારે જવાબ આપતા હોય ત્યારે પાછળથી અલંકાર શીખવાના આગળ

આગળ વધશું એ મોટા એનાથી મોટા એનાથી મોટા એવી રીતે અલંકાર ઉચડતા ક્રમમાં આપણે શીખવાના છે વર્ણાનુપ્રાસ અલંકાર હતો પહેલો અલંકાર હતો બીજો અલંકાર શબ્દાનુપ્રાસ અલંકાર એક સરખા લાગતા શબ્દો અથવા તો સમાન પ્રાસ કે બે થી વધારે વાર એક એક જ જ પંક્તિમાં આવતા હોય ત્યારે આ અલંકાર અથવા તો યમક અલંકાર તો જડ અલંકાર બને છે ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો અહીંયા ગાયક અને લાયક આ બે શબ્દો શું છે સમાન પ્રાસ શબ્દો છે તો આને આપણે શું કહીએ શબ્દાનુપ્રાસ અલંકાર પછી વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે આ વજન અને ભજન એક સરખા સમાન ઉચ્ચારણ વાળા છે એક સરખા બોલવામાં સરખા પણ છે એનામાં તો આને શું આપણે કહીશું શબ્દ પ્રાસ અલંકાર આ બધા ઉદાહરણો છે ગાયક લાયક વજન ભજન એક જ પંક્તિમાં એક જ વાક્યમાં સમાન ઉચ્ચારણ વાળા એક સરખું બોલવા વાળા શબ્દો છે એ બે કે બે થી વધારે વાર રિપીટ થતા હોય ને ત્યારે આ શબ્દાનું પ્રાસ અલંકાર બને છે એકનો એક અક્ષર આવે તો વર્ણનુ પ્રાસ અલંકાર એકનો એક શબ્દ આવે તો શબ્દ પ્રાસ અલંકાર હવે મુશ્કેલી જ્યાં પડે છે ત્યાં હું તમને જણાવું છું અહીંયા અહીંયા એ શબ્દ આપેલો છે કે અખાડામાં જવાના મેં ઘણા અખાડા છે અહીંયા પણ અખાડા શબ્દ આવ્યો અહીંયા પણ અખાડા શબ્દ આવ્યો અહીંયા અલંકાર છે અહીંયા યમક અલંકાર છે યાદ રાખજો કે કોઈ પણ વાક્યમાં કોઈ પણ પંક્તિમાં જ્યારે એકનો એક શબ્દ બે વાર આવે અને બંને વાર એનો અર્થ અલગ અલગ હોય ત્યારે યમક અલંકાર બને છે આ ખરેખર શબ્દાનુપ્રાસ અલંકાર અને યમક અલંકારને આપણે ભેગું સમજીએ છીએ વ્યાકરણમાં પણ તમને ભેગું જ રહેશે પણ આપણા મગજમાં આ વસ્તુ સેવ હોવી જોઈએ કારણ કે મોટી મોટી પરીક્ષાઓમાં આ બે અલગ કરે છે ખરેખર બે અલગ છે તો આવી રીતે તમે સમજો કે એકનો એક શબ્દ એક જ વાક્યમાં એક જ પંક્તિમાં એકનો એક શબ્દ બે કે વધારે હોય અને દરેક વખતે એનો અર્થ બદલતો હોય તો પણ યમક અલંકાર તમે લખવાનો છે યમક અલંકાર જ સિલેક્ટ કરવાનો છે અને યમક અલંકાર ન હોય તો તમે શબ્દાનુપ્રાસ અલંકાર પણ લખી શકો છો જડ અલંકાર પણ લખી શકો છો તો શબ્દાનુપ્રાસ અલંકારની આખી વ્યાખ્યા બે વાર આવે અને એના અર્થ પણ બે ના અલગ અલગ હોય જેમ કે અહીંયા અખાડો ને અહીંયા અખાડો બે અલગ અલગ શબ્દ શબ્દ એક જ છે

કુસ્તી લડવા જવા માટે મેં ઘણી જીદ કરી છે મેં મેં ઘણા ધમ પછાડા કર્યા છે તો અહીંયા અખાડો એકનો એક શબ્દ બે વાર આવ્યો બે વાર એનો અર્થ અલગ અલગ છે એમાં તમારે શું સિલેક્ટ કરવાનું છે યમક અલંકાર

એકનો એક શબ્દ બે વાર આવે છે બેય વાર એનો અર્થ બદલી જાય છે કે બદલતો પહેલી જવાનીનો અર્થ શું છે યુવાની યંગ આ પહેલી જવાનીનો શું છે કે યુવાની પછી એનો બીજો શબ્દ બીજી વાર જવાની આનો અર્થ શું થાય છે

સમજાય છે એકનો એક શબ્દ બે વાર આવે એનો અર્થ અલગ અલગ હોય તો યમક અલંકાર બને છે યમક અલંકાર અલંકારની જગ્યાએ તમે શબ્દાનુપ્રાસ અલંકાર લખી શકો છો શબ્દાનુપ્રાસ અલંકાર અને યમક અલંકાર બે એક જ છે પણ આપણને આ મગજમાં આ સમજ હોવી જોઈએ કે શબ્દાનું પ્રાસ અલંકાર ખરેખર કોને કહેવાય તો કે સમા સમાન પ્રાસવાળા એક સરખા શબ્દો એક સરખા ઉચ્ચારણ વાળા શબ્દો બે શબ્દો આવે બંને એક સરખા ઉચ્ચારણ વાળા બે કે બે થી બે થી વધારે શબ્દો આવે ત્યારે શબ્દાનું પ્રાસ અલંકાર પણ યમક અલંકારમાં યાદ શું રાખવાનું છે કે એક સરખા ઉચ્ચારણ વાળા અથવા તો એકના એક શબ્દો બે વાર આવે એકનો એક શબ્દ બે કે બે થી વધારે વાર આવે અને દરેક વખતે એનો અર્થ અલગ અલગ હોય તો યમક અલંકાર યમક અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકાર સાથે રાખી શકો છો પણ તમને શબ્દાનુપ્રાસ આજ પંક્તિ પૂછાઈ ગઈ છે દાખલા તરીકે આજ વાક્ય પૂછવાનું કે જવાની તો જવાની કાયમ નથી રહેવાની જવાની તો જવાની કાયમ નથી રહેવાની ઓપ્શનમાં તમને શબ્દાનુપ્રાસ અલંકાર છે યમક અલંકાર એ છે તો તમારે શું પસંદ કરવાનું યમક અલંકાર એટલે આ ચોખવટ કરું છું બાકી ભેગું સમજાવી મોટા ભાગે નવાનું પોઈન્ટ નવાણું ટકા વિડીયોમાં તમને આ જ વસ્તુ જોવા મળશે કે અલંકાર કોને કહેવાય તો કે એકનો એક શબ્દ બે કે બે થી વધારે વાર આવે ત્યારે શબ્દાનું અલંકાર બને છે એકનો એક શબ્દ અથવા તો સમાન પ્રાસવાળા શબ્દો બે કે બે થી વધારે વાર આવે ત્યારે શબ્દાનુ અલંકાર બને આ વ્યાખ્યા ચાલે એમાં કંઈ ખોટું નથી પણ આપણા મગજમાં એ રાખવાનો કે યમક અલંકારમાં થોડો કેવો ફેર છે કે એકનો એક શબ્દ બે કે બે થી વધારે વાર આવે અને દરેક વખતે એનો અર્થ બદલતો હોય દરેક વખતે એનો અર્થ અલગ અલગ થતો હોય ત્યારે આ યમક અલંકાર બની જાય છે બાકી તમે ભેગું રાખો તો પણ એમાં કંઈ વાંધો નથી હવે જો નકશામાં જોયું ન કશામાં જોયું નકશામાં જોયું ન કશામાં જોયું અહીંયા અહીંયા જો અહીંયા પણ નકશો શબ્દ છે નક નકશા એટલે એલો મેપ વાળો કે મેપમાં જોયું ન કશામાં જોયું અહીંયા આનો બીજો નકશો શું છે તો કે ક્યાંય ન જોયું ન તો નકશામાં જોયું કે ન તો બીજે ક્યાંય જોયું આને શું કહેવાય યમક અલંકાર

ક્લિયર મિત્રો શબ્દનું પ્રશ્નકાર બે ક્લિયર થઈ ગયા હોય તો ભાઈ હવે વિડીયોને લાઈક કરી દો અને કોની રાહ જુઓ છો અને ચેનલ ઉપર ભાઈ તમે સાવ નવા નક્કો રહ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે આવા અવનવા વિડીયો આપણે દેતા જ રહેવાના છીએ ચાલો હવે આપણે ત્રીજા અલંકારની શરૂઆત કરીએ ત્યાર પછીનો મિત્રો ત્રીજો અલંકાર આપણે જોવાના છીએ આંતરપ્રાસ અલંકાર જેનું બીજું નામ છે પ્રાસ સાંકડી અલંકાર સાંકળનું કામ કરે છે શેનું કામ કરે છે સાંકડી ઓલી હાકરી આપણી આપણી ભાષામાં જેને આપણે હાકરી કહીએ સાંકળ કામ કરે છે અલંકાર હવે પેલા વર્ણનુપ્રાસ અલંકારમાં એક સરખા અક્ષરો શબ્દ અલંકાર સરખા જેવા લાગતા શબ્દો અહીંયા છે ને પ્રાસ છે હશે પ્રાસ એટલે સરખાપણું સમાન ઉચ્ચારણ પણ ક્યાં હશે વચ્ચે હશે

કાવ્ય પંક્તિમાં પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ આ બંને વચ્ચે જ્યારે પ્રાસ આવતો હોય પ્રાસ એટલે સમાન ઉચ્ચારણ પણ એક કાવ્ય પંક્તિ છે સમજો આખી પ્રક્રિયાને એક કાવ્ય પંક્તિ છે એમાં પહેલું ચરણ પછી ચરણમાં ખબર ન પડે તો વચ્ચે અલ્પવિરામ આવતો હોય ને તો અલ્પવિરામ પહેલાનું છે એ પહેલું ચરણ કહેવાય અને અલ્પવિરામ એક જ પંક્તિમાં વચ્ચે અલ્પવિરામ આવતો હોય તો એ અલ્પવિરામ પહેલાનું છે ને પહેલું ચરણ કહેવાય અલ્પવિરામની આગળનું પહેલું ચરણ અને અલ્પવિરામ પછીનું બીજું ચરણ તો આ પહેલા ચરણનો છેલ્લો શબ્દ આ અલ્પવિરામ પહેલાનો શબ્દ અને અલ્પવિરામ પછીનો શબ્દ આ બે બોલવામાં એક સરખા લાગતા હોય સમાન ઉચ્ચારણવાળા હોય જેને આપણે વ્યાકરણની ભાષામાં પ્રા

સમાન પ્રાશ વાળા જયારે શબ્દો હોય ત્યારે કયો અલંકાર બને છે આંતર અલંકાર અથવા તો પ્રાસ એવા ઉપયોગ કરે બાપુજી મંદિરેથી આવ્યા લાવ્યા પ્રસાદ કર્યો ઓછવ તો અહીંયા તમે જુઓ આ અલ્પવિરામાં આવ્યો તો એની આગળની શું થાય એની આગળની પંક્તિ છે શું કહેવાય પેલું ચરણ એના પછી બીજું ચરણ તો પેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ આ બે વચ્ચે શું થાય છે મિત્રો પ્રાસ છે આવ્યા લાવ્યા બાપુજી મંદિરેથી આવ્યા લાવ્યા પ્રસાદ કર્યો સાંકળ મારવાનું થતું હોય ને સાંકળ મારવાનું કામ કરે છે આ પ્રાસ સાંકડી અલંકાર બે અલગ અલગ એક જ પંક્તિ હોય એના બે અલગ અલગ ચરણ હોય પણ આ બંને ચરણ જ્યારે સમાન પ્રાસ થી સાંકળી લેવામાં આવે ત્યારે

કારણ કે શબ્દાનુપ્રાસ એક જ પંક્તિમાં એક જ વાક્યમાં એક સરખા શબ્દો છે પણ આ સાંકળવાનું કામ કરે છે વચ્ચે જો અલ્પ જોઈ લેજો વચ્ચે અલ્પ હોય તો એ બે ચરણ અલગ અલગ છે તો ગમે ત્યારે વચ્ચે તમને પ્રાસ જોવા મળે વચ્ચે અલ્પ વિરામ હોય બે અલગ અલગ સરખા જેવા શબ્દો લાગતા હોય આ આ પ્રાસ સાંકડી અલંકારની આ ઓળખ નિશાની છે શોર્ટકટ ટ્રીક જેને આપણે કહીએ સરખા જેવા લાગતા બે શબ્દો હોય પણ વચ્ચે જો અલ્પ હોય ને

વચ્ચે પ્રાસ આવે ત્યારે આંતરપ્રાસ અલંકાર બને છે અને ત્યાર પછીનો ચોથો અલંકાર છે એ છે અંત્યાનુપ્રાસ અલંકાર જેમ આંતરપ્રાસમાં વચ્ચે પ્રાસ હતો એમ અંત્યાનુપ્રાસમાં ક્યાં પ્રાસ હોય તો તમને સમજાય ને અલંકારમાં અંતે પ્રાસ આવતો હશે પ્રાસ એટલે સરખાપણું બોલવામાં બોલવામાં સમાનતા હોય એને શું કહેવાય પ્રાસ કહીએ છીએ તો જ્યારે બે અલગ અલગ પંક્તિ હોય તો બંને પંક્તિનો છેલ્લો શબ્દ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ અંતિમ શબ્દ અંતે પ્રાસ હોય ત્યારે અંતે પ્રાસ અલંકાર બને આ યાદ રાખવાનું જ્યારે કાવ્ય પંક્તિના અંતે અંતે પેલા પેલી પંક્તિનો છેલ્લો શબ્દ અંતિમ શબ્દ અને બીજી પંક્તિનો અંતિમ શબ્દ જ્યારે સમાન પ્રાસ હોય બોલવામાં સરખા જેવા લાગતા હોય ત્યારે અંતે પ્રાસ અલંકાર બને એવી જ રીતે એક જ પંક્તિ હોય આવી રીતે એક જ પંક્તિ હોય ને એમાં અલગ અલગ ચરણ હોય તો પેલા ચરણનો પણ છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ આ બેની વચ્ચે જ્યારે પ્રાસ હોય આ બેની વચ્ચે પેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ આ બે વચ્ચે જ્યારે પ્રાસ મૂકવામાં આવે સરખાપણું મૂકવામાં આવે સમાનતા મૂકવામાં આવે ત્યારે અંત્યાનુ અલંકાર બને છે અંત્યાનુપ્રાસ અલંકારમાં પ્રાસ અંતે આવે ઉદાહરણથી જોઈએ તમને મળવાનું છે એવું મન કે મળવાને કરું એ મળવાને એક કરું ધરતી ગગન અહીંયા મન અને અહીંયા ગન

જેની એના પછીનો પછીનું ઉદાહરણ જોઈએ જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ આ બે ની વચ્ચે પ્રાસ છે છેલ્લા છેલ્લા શબ્દમાં જયારે પ્રાસ મળતો હોય ત્યારે એને શું કહેવાય અંત્યનો પ્રાસ અલંકાર અંતિમ શબ્દમાં કાતો બેય પંક્તિનો છેલ્લો શબ્દ કાતો બે પંક્તિનો છેલ્લો શબ્દ ઉપર નીચે ઉપર નીચે જો પંક્તિ હોય તો બંને પંક્તિના છેલ્લા છેલ્લા શબ્દમાં પ્રાસ મળતો હોય તો પણ અંત્યનો પ્રાસ અલંકાર બને અને એક જ પંક્તિ હોય અને એમાં બે અલગ અલગ ચરણ હોય તો પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ આ બેયની વચ્ચે જ્યારે પ્રાસ મળતો હોય ત્યારે શું બને છે અંત્યાનું પ્રાસ

છેલ્લા ચરણનો છેલ્લો શબ્દ કંસાર બીજા ચરણનો છેલ્લો શબ્દ સંસાર એક સરખું પ્રાસ આવે છે એક સરખું ઉચ્ચારણ ધરાવે છે તો આને કહેવામાં આવે છે અંત્યા પ્રાસ અલંકાર

જ સરખા શબ્દો બે કે બે થી વધારે વાર આવે અને બંને વારે એનો અર્થ અલગ અલગ હોય તો યમક અલંકાર અથવા તો શબ્દાનુપ્રાસ અલંકાર અથવા તો જડ અલંકાર પણ તમે મૂકી શકો છો શબ્દાનુપ્રાસ અલંકારમાં યાદ રાખવાનું છે કે એક સરખા જેવા લાગતા શબ્દો અથવા તો સમાન ઉચ્ચારણવાળા શબ્દો આવતા હોય વારંવાર બે કે બે થી વધારે વાર ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને ત્રીજો અલંકાર આપણે કયો જોયો આંતરપ્રાસ અલંકાર આંતરપ્રાસ અલંકારમાં શું હોય વચ્ચે પ્રાસ આવતો હશે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ વચ્ચે પ્રાસ મળતો હોય વચ્ચે સાંકળી લાગતી હોય ત્યારે આ આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અલંકાર બને છે અને ચોથો અલંકાર આપણે જોયો અંત્યાનુપ્રાસ અલંકાર એટલે કે જ્યારે અંતે પ્રાસ આવતો હોય બે અલગ અલગ પંક્તિ હોય તો પહેલે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લા શબ્દની વચ્ચે જ્યારે પ્રાસ આવતો હોય ત્યારે અંત્યાનું પ્રાસ અલંકાર બીજું કઈ રીતે બને તો એક જ પંક્તિ હોય અને એક જ પંક્તિમાં બે અલગ અલગ ચરણ હોય તો પહેલાં ચરણનો પણ છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ આ છેલ્લા છેલ્લા અંતિમ અંતિમ અંતે અંતે જ્યારે અંતિમ શબ્દમાં પ્રાસ મળતો હોય ત્યારે અંત્યાંનું પ્રાસ અલંકાર બને છે અહીંયા શબ્દ અલંકાર પૂરા અલંકારના મુખ્ય બે પ્રકાર શબ્દાલંકાર અર્થાલંકાર અને એમાં શબ્દાલંકારના મુખ્ય ચાર પ્રકાર જે આપણે જોયા આની અંદરથી જ પરીક્ષામાં પૂછાશે હવે આનાથી પણ વધારે મહત્વના જેને હું કહું છું એ છે અર્થાલંકાર પરીક્ષાની અંદર અર્થાલંકારમાંથી પ્રશ્નો વધારે નીકળતા હોય છે શબ્દાલંકારમાંથી પણ નીકળે છે પણ અર્થાલંકારમાંથી પણ વધારે નીકળે છે સમજવા તો બેય જરૂરી છે શબ્દાલંકાર સમજાશે તો અર્થાલંકાર સમજાશે અર્થાલંકાર સમજાય તો શબ્દાલંકાર બે એકાબીજા પર થોડે ઘણે આધારિત પણ છે તો એટલા માટે આપણે પરીક્ષાની અંદર ભૂલો ન કરીએ કારણ કે એક અલંકાર આવડતો હોય ને એક ન આવડતા હોય તો પરીક્ષામાં ભૂલ થવાની ગેરંટી છે ભૂલ થવાની પૂરી શક્યતા છે કારણ કે ઘણી મોટા ભાગની પંક્તિઓ એવી હોય છે કે જેની અંદર એકથી વધારે અલંકારો આવતા હોય પછી એને કઈ રીતે સોલ્વ કરવા એ તો આપણે પ્રેક્ટિસ કરીશું એટલે લગભગ તમારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું નહીં પણ સો ટકા કહી દઉં છું કે જે આપણા દરેકે દરેક અલંકારના લેક્ચર જોઈ લેશે ને એને અલંકારમાં ક્યારેય મુશ્કેલી નહીં પડે અને અલંકારનો માર્ક્સ છે એ ગુમાવશે નહીં અને તમારી માટે જે વિદ્યાર્થીઓ ધોરણ દસની તૈયારી કરી રહ્યા હોય એકેડેમિક એજ્યુકેશન લઈ રહ્યા હોય એ તે લોકો અલંકારના ઉદાહરણો પણ યાદ રાખજો કારણ કે બેઠે બેઠા અલંકારના ઉદાહરણ પૂછાય છે હંડ્રેડ ટકા અલંકારનો એક પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે આ દાખલા તરીકે યમક અલંકાર છે યમક અલંકારનું ઉદાહરણ આપો તો તમારે શું લખી દેવાનું જવાની તો જવાની નથી રહેવાની આવી રીતે તમારે દરેકે દરેક અલંકારના ઉદાહરણો યાદ રાખજો અને કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો પણ મિત્રો તમે અલંકારના ઉદાહરણો યાદ રાખજો શક્ય છે કે અલંકારનું ઉદાહરણ પણ ક્યાંક પૂછી લે તો દરેકે દરેક અલંકારના ઉદાહરણો એક બે ઉદાહરણો આપણને મોઢે હોવા જોઈએ કે ગમે એ અલંકારનું ઉદાહરણ પૂછીએ તો આપણને આવડી જવું જોઈએ મિત્રો આપણે વાત કરી શબ્દ અલંકાર વિશે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે શીખીશું અર્થાલંકાર શબ્દ અલંકાર અહીંયા પૂરા થઈ ગયા છે હવે નેક્સ્ટ પાર્ટની અંદર સીધા આપણે અર્થાલંકારની અંદર

આપણી પાસે જોઈન્ટ બટન પણ આવી ગયું છે જોઈન બટન થી તમે મને સપોર્ટ પણ કરી શકો છો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી મને આપો રજા તમે રહેજો સૌ મજામાં આવજો જય શ્રી કૃષ્ણ